માલધારી એકતા સમિતિના પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખીને જંગલ વિસ્તારમાં રહેતા માલધારીને આર્થિક સહાય કરવા બાબતે રજૂઆત કરી છે. ગીર સોમનાથના જૂનાગઢના માલધારીને આર્થિક સહાય કરવા પણ કહ્યું છે અને માલધારીને પશુઓ, ઘાસચારા અને મકાન માટે સહાય પણ કરવા કહ્યું છે. વાવાઝોડામાં માલધારીઓને મકાન, પશુપાલન, ઘાસચારાથી મોટું નુકસાન પહોંચ્યાની રજૂઆત કરાઈ હતી. આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પત્ર લખીને જાણ કરવામાં આવી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં આવેલા વાવાઝોડામાં ગીરગઢા, સોમનાથ, ઉના, જૂનાગઢમાં જંગલોમાં વસવાટ કરતા માલધારીઓને અઢળક નુકસાન થયું છે. હાલના તબક્કે માલધારીઓના પશુઓ માટે ઘાસચારાની જરૂરિયાત છે, તેમજ તેમના મકાનો ઉપર ટાટપત્રી ઢાંકવા માટે ઉડી ગયેલ છે. તો સરકાર તરફથી હાલના તબે તાત્કાલિક ઘાસચારો અને ઘર ઉપર ઢાંકવા માટે ટાટપત્રીની વ્યવસ્થા કરવામાં આવે એ અંગે રજૂઆત કરવામાં આવી છે.